તો હવે આગળ વાત કરીએ તો રાજકોટની. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સેવદ્રા ગામે વધુ વરસાદ પડતા પાક નિષ્ફળ. ખેડૂતો દ્વારા સરકાર પાસે વર્તનની અપેક્ષા રાખીને બેઠા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામમાં આશરે 2500 વીઘામાં આવેલ મગફળી, કપાસ તથા અન્ય પાકોને 100% કરતાં પણ વધારે વરસાદ પડવાના કારણે ભારે નુકસાન ખેડૂતોના પડતા પર પાટળ જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. ત્યારે સેવંત્રા ગામના ખેડૂતો સરકાર પાસે વર્તનની અપેક્ષાની મીટ માંડીને બેઠા છે. ત્યારે સેવંત્રા ગામે મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવાઓનો છંટકાવ અને આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. સેવંત્રાના ખેડૂતોએ ત્યારે રાતે પાણી રડવાનો વારો આવ્યો છે. તમામ ખેડૂતો વધુ પડતા વરસાદના તમામ પાકો નુકસાન થયા છે અને ઊભો પાક નિષ્ફળ થયો છે. ખેડૂતો દ્વારા વાવેલા પાક જેવા કે મગફળી, કપાસ તથા અન્ય પાકમાં નુકસાન થયું છે. ત્યારે સેવંત્રા ગામના ખેડૂતો દ્વારા પાક વીમા મુદ્દે અને સરકાર દ્વારા કંઈક સહાય ચૂકવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. કાનભાઈ સુવા, જેડેસ ટીવી, ઉપલેટા. મારું નામ મુકાભાઈ આલાભાઈ બારિયા. હું સેવંત્રા ગામનો વતની છું અને આ ગામની અંદર આ સાલ 5 થી 47 વરસાદ થયો છે, જેને કારણે મોટાભાગે જમીન ધોવાઈ ગઈ અને કપાસ, મગફળી અને એરંડાના પાકને હાવ નાશ કરી નાખ્યા છે. તો સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની કંઈક સર્વે કરાવી. સર્વે કરવા આવ્યા હતા પણ એ અમુક ખેતર સર્વે કર્યા જે હાવ નાશ પામ્યા હતા એવા, અને અત્યારે જો પરિસ્થિતિ જોવા 5-7 દિવસ પછીની તો વધુ બધા ખેતરોની અંદર નુકસાની છે. તો ફરી સર્વે કરાવે અને આ ગામની અંદર વધુને વધુ ખેડૂતોને સહાય મળે એવી માટે.